સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 2.3 વ્યવહારિક પ્રશ્ન માં રકમા મુજબ છે. એક ચોરસ ચાદરની લંબાઈ 3 મીટર છે. આ ચાદરની ચારેય બાજુએ કિનારી તરફ ઝૂલ લગાડવાની છે. 1 મીટર જો ઝૂલ લગાડવાનો ખર્ચ 8 રૂપિયા થાય તો કુલ ખર્ચો કહેવાનો છે? ફરતે, એટલે ચોરસની ફરતે, કિનારી એટલે પરિમિતિ. એ પહેલા સૌ પ્રથમ આપણે ચોરસ ચાદરની પરિમિતિ ગોતવાની રહેશે. ફરતે કીધું છે, ચોરસની પરિમિતિ સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 3 મીટર. 4 3 12, 12 મીટર ઝૂલ લગાડવાની છે ચારી પર. હવે ખર્ચ આપણે કેટલો છે? 1 મીટર જો ઝૂલ લાગે તો 8 રૂપિયા ખર્ચો છે. 1 મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ 8 રૂપિયા થાય છે. તો આપણે કેટલી ઝૂલ ચાદર પર છે, કેટલી લગાડવાનું ઝૂલ? 12 મીટર લગાડવાનું છે. તો 12 મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ કેટલો થાય? પ્રશ્ન ચિહ્ન. હવે આમાં ક્રોસ ગુણાકાર કરવાનો, 12 ગુણ્યા 8 અને છેદમાં 1 લખવાની જરૂર છે નહીં, 12 ગુણ્યા 8 કરવાનો ક્રોસ ગુણાકાર. 12 ગુણાકમાં 8 અને 1 છેદમાં જાય છે, એટલે 1 લખીએ કે ન લખીએ ફેર પડે નહીં. 12 8 96, 96 રૂપિયા ઝૂલ લગાડવાનો ખર્ચ થાય. આ રીતના પેલા રકમ ચેક કરી લેવાની. ફરતે કીધું એટલે પરિમિતિ. આગળ પેલા ક્ષેત્રફળ દાખલા કરશું, પણ આ ફરતે કીધું હોય એટલે ચોક્કસ પરિમિતિ. હવે ચોરસ ચાદર છે, ચોરસની પરિમિતિ પેલા આપણે ગોતી લીધી. એકમ મૂકી દીધો મીટર નો મીટર. 1 મીટર નો ખર્ચો 8 રૂપિયા, તો 12 મીટર નો કેટલો? ક્રોસ ગુણાકાર 12 8 96, તો 96 રૂપિયા ઝૂલ લગાડવાનો ખર્ચ થાય છે. જોઈએ આગળ આપણે બીજો દાખલો. બીજો દાખલો એમાં રકમ એમ છે કે એક ચોરસ પ્લોટ છે, ની લંબાઈ 6500 સેમી છે. આ પ્લોટની ફરતે તારની વાળ કરવાની છે, એનો ખર્ચો 1 મીટરના 15 રૂપિયા પ્રમાણે કેટલો થાય? હવે આપણે ખર્ચો મીટર પ્રમાણે આપ્યો છે અને લંબાઈ સેમી પ્રમાણે આપી છે, એટલે આપણે સેમીને મીટરમાં ફેરવી નાખીએ સૌ પ્રથમ. તો 6500 સેમી છે એને આપણે 100 વડે ભાંગી નાખીએ, કારણ કે 100 સેમી એટલે 1 મીટર. 100 વડે ભાંગી નાખીએ, બે બે મીંડા ઉડી ગયા, એટલે 65 મીટર લંબાઈ આવી. એક સાઈડની લંબાઈ કેટલી આવી? 65 મીટર. પણ ચોરસની પરિમિતિ પેલા ગોતી લઈ, તો ચોરસ પ્લોટની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી થઈ? 65. તો 65નો ગુણાકાર કરી નાખવાનો, 65ને 4 વડે ગુણી નાખવાનો. 5 4 20ની શૂન વધી પડી 2, 6 4 24, 24માં 2 ઉમેરી એટલે 26. 260 મીટર તારની વાળ કરવાની છે ટોટલ. હવે આપણે 1 મીટરનો કેટલો ખર્ચો આપ્યો? તો 1 મીટર તારની વાળ કરવાનો ખર્ચ 15 રૂપિયા આપ્યા. કેટલા?
₹15 તો આપણે કરવાની ટોટલ કેટલી છે 260 મીટર તો 260 ના કેટલા થાય 260 મીટર તારની વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા પ્રશ્ન છે ક્રોસ ગુણાકાર 260 ગુણ્યા 15 260 ગુણાકમાં 15 260 ને 15 વડે ગુણી નાખીએ સૌ પ્રથમ એક એટલે દશક ઉપર છે એટલે એકમ પડી શું 100 616 212 પછી 5 વડે 500 635 થી શું વધી પડી 3 5 2 10 ને 3 13 0 સરવાળો કરી 0 6 ને 3 9 ને 3 3900 રૂપિયા ખર્ચો થયો 3900 રૂપિયા તારની વાડનો ખર્ચ થાય તાર રીતના આપણે પેલા એકમ સરખા કર્યા સેમીમાંથી મીટરમાં ફેરવ્યો આપણે ખર્ચો કેમ આપવાના છે મીટરમાં એટલે સેમીને મીટરમાં ફેરવું 6500 સેમી કેટલા 6500 મીટર કેટલા થયા 65 મીટર આ બે બે મીંડા મસ્ત છે ને ઉડી ગયા કઈ રીતના 100 સેમી એટલે 1 મીટર તો 65 સેમી એટલે કેટલા એટલે ક્રોસ ગુણાકાર કરો 65 મીટર થઈ ગયું તો ચોરસ પ્લોટની પરિમિતિ પેલા કોઈ હતી 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 65 એટલે 260 મીટર આવ્યા 1 મીટર નો ખર્ચો 15 રૂપિયા તો 260 નો કેટલો તો 260 ગુણ્યા 15 નું ક્રોસ ગુણાકાર તો 260 ગુણ્યા 15 કરતા આપણે 3900 રૂપિયા તારની વાળ કરવાનો ખર્ચ થાય છે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો આપણે એક લાકડાનું ચોરસ કાળું પાટિયું છે એની લંબાઈ એક બાજુની 4 મીટર આ પાટિયાની ચારે બાજુ સ્ટીલની પટ્ટી લગાડવાની છે એનો ખર્ચો 1 મીટરના 20 રૂપિયા છે તો કુલ ખર્ચ કહેવાનો કેટલો થાય તો પહેલા આપણે જોઈએ પરિમિતિ ગોતવી જશે તો ચોરસ લાકડાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે આપણે 4 મીટર 4 ગુણ્યા 4 એટલે 16 મીટર પરિમિતિ થઈ તો આપણે 1 મીટર સ્ટીલની પટ્ટી લગાડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા છે 20 રૂપિયા કુલ આપણે કેટલી લગાડવાની છે 16 મીટર સ્ટીલની પટ્ટી લગાડવાનો ખર્ચ કેટલો થાય ક્રોસ ગુણાકાર કરીએ 16 ગુણ્યા 20 16 બે 32 પાછા લગાડ્યું મીંડું 320 રૂપિયા સ્ટીલની પટ્ટી લગાડવાનો ખર્ચ પરિમિતિ પેલા ગોત લીધી આપણે લંબાઈ 4 મીટર ચોખ્ખો ચોખ્ખો 16 મીટર પરિમિતિ આવી ગઈ 1 મીટર ના 20 રૂપિયા પટ્ટી લગાડવાનો ખર્ચો તો 16 મીટર ના કેટલા 16 ગુણ્યા 20 એટલે 16 બે 32 પાછળ લગાડ્યું મીંડું 320 રૂપિયા સ્ટીલની પટ્ટી લગાડવાનો ખર્ચ થાય છે આપણે જો આગળ દાખલો ચોથો એક લંબચોરસ મંડપની લંબાઈ 25 મીટર લંબાઈ 25 મીટર અને પહોળાઈ 1000 સેમી છે મંડપની ચારે બાજુ ફરતે લટકતી કાપડની ઝૂલ લગાડવાની છે 1 મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ 12 રૂપિયા થાય તો કુલ ખર્ચ કેટલો થાય કહેવાનો તો સૌ પ્રથમ આપણી પાસે લંબાઈ કેટલી છે 25 મીટર અને પહોળાઈ 1000 સેમી 1000 સેમી ને આપણે પેલા મીટરમાં ફેરવવો પડશે તો 1000 ભાંગ્યા 100 બે બે મીંડા ઉડી ગયા એટલે 10 મીટર પહોળાઈ એવી કેટલી એવી 10 મીટર પહોળાઈ પેલા લંબાઈ ને પહોળાઈ ને એકમ હરખા થઈ ગયા મીટર મીટર પછી આપણે આગળ વધી શકીએ ત્યાંનો દાખલો થઈ શકતો નથી હવે લંબચોરસ મંડપ છે એટલે લંબચોરસની પરિમિતિ ગોતવાની છે ફરતે ઝૂલ લગાડવાની છે
લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ કેટલી આપણે થઈ 25, પહોળાઈ 10, તો 25 ને 10 પેલા થશે સરવાળો 35, 35 2 70, 70 મીટર આપણે ફરતે ઝૂલ લગાડવાની છે, તો 1 મીટર ઝૂલ લગાડવાનો ખર્ચ 1 મીટર મંડપની ફરતે ઝૂલ લગાડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા છે 12 રૂપિયા. આપણે કેટલી લગાડવાના 70 મીટર લગાડવાના છે, 70 મીટર મંડપની ફરતે ઝૂલ લગાડવાનો ખર્ચ કેટલો થાય પ્રશ્નથી, 70 ગુણ્યા 12 બાર પાંચ સાત બાર છ બોતેર બાર સાત ચોર્યાસી 840 રૂપિયા ચૂલ લગાડવાનો ખર્ચ થાય. આ રીતના પેલા આપણે એકમ સરખો કર્યો, પછી લંબચોરસ છે આમાં લંબાઈ પોડે અલગ જ આપી, ખ્યાલ જ પડી જાય લંબચોરસ છે, તો એનું સૂત્ર મૂક્યું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસની પરિમિતિનું. એ રીતના પેલા સરવાળો કરી લેવાનો, 25 વત્તા 10 એટલે 35, સરવાળો થઈ જાય પછી ગુણાકાર કરવાના, 35 2 70, એકમ છે મીટર, તો મીટર મૂકવાનું. 1 મીટરનો ખર્ચો 12 રૂપિયા એકમ બરાબર, તો 70 મીટરનો 70 ગુણ્યા 12 એટલે 840 રૂપિયા ઝૂલ લગાડવાનો ખર્ચ થાય છે. જોઈએ આગળ આપણે દાખલો 5મો. દાખલા નંબર 5, એક લંબચોરસ બગીચો છે, એની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 6000 સેમી છે. આ બગીચાની ચારે બાજુ પગથી, પગથી એટલે આપણે ચાલવા માટે જે લાદી ફિટ કરીએ પગથી કરવા ફિટ કરવાની છે, 1 મીટર પગથી ફિટ કરવાનો ખર્ચો 25 રૂપિયા છે, તો કુલ ખર્ચ કેટલો થાય કહેવાનો છે. તો સૌ પ્રથમ આપણે લંબાઈ જોઈએ ને, લંબાઈ બરાબર 80 મીટર અને પહોળાઈ, પહોળાઈ છે ની 6000 સેમી, એકમ જુદા થઈ ગયા, એકમ અલગ પડી ગયા મીટર ને સેમી, એટલે સીધે સીધે શું કરવા પડે સરખા એકમ ફેરવી નાખો, 6000 ભાગ્યા 100 કરને કા એ બે મીંડા ઉડી ગયા, એટલે 60 મીટર પહોળાઈ થઈ બગીચાની. તો બગીચાને ફરતે કરવાની પગથી બરોબર, ફરતે કરો પરિમિતિ, તો લંબચોરસ બગીચાની પરિમિતિ ગોતવાની છે, પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 80 મીટર અને પહોળાઈ આપણે મીટરમાં ફેરવી લીધી કેટલી આવી 60 મીટર, 2 ગુણ્યા આ બેનો સરવાળો કરવાનો, 8 માં 6 ઉમેરી એટલે 14, પાછળ મીંડું 140 બરાબર, 14 2 28 28 પાછળ લગાડ્યું મીંડું, 280 મીટર બગીચાની પરિમિતિ થાય છે. 1 મીટર પગથી કરવાનો ખર્ચ બરાબર રૂપિયા કેટલા છે 25 રૂપિયા, આપણે કેટલા કરાવવાનું છે 260 મીટર પગથી કરવાનો ખર્ચ કેટલો થાય પ્રશ્નાર્થી, 280 ગુણાકારમાં થશે ક્રોસ ગુણાકાર 25 સાથે, એટલે આપણે ગુણાકાર કરીએ 280 ગુણ્યા 25, પેલા દશક ઉપર જે રકમ પડીશું 2 0 0 2 8 16 નો છગડો વધી પડી 1 2 2 4 ને 1 5, 5 0 0 8 5 40 ની શૂન વધી પડી 4 5 2 10 ને 4 14, સરવાળ કે 0 0 0 1 5 ને 6 ને 7, 7000, 7000 રૂપિયા પગથી કરવાનો કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખ્યાલ પડી ગઈ.
સૌ પ્રથમ આપણે તો એકમ જ જોવાના, મીટરમાં હોય તો મીટરમાં બે એકમ હોવા જોઈએ, સિમીમ સિમીમ સરખા કરી લેવાનું, બાકી સિમીમ હોય તો ભાંગા કરવાનું. કદાચ અહીંયા આપણે જવાબ અહીંયા એક મીટર જગ્યાએ એક સિમી પગથી ફીટ કરવાનું હોય તો એક સિમી નું ફેરવું હોય તો આને મીટર ને આપણે સિમીમ ફેરવવો પડે તો 8000 સિમી થઈ જાય. પણ આપણે બધું અહીંયા જોવાનું કેમાં રૂપિયા પાસે એક મીટર ના રૂપિયા પાસે તો બધી મીટરમાં ફેરવી નાખ્યું. પછી સેમ એકમ થઈ ગયો એટલે હું સૂત્ર મૂકી દઉં, લંબાઈ મૂકાઈ 80 ને પહોળાઈ મૂકાઈ 60, બે નો સરવાળો 80 વત્તા 60 એટલે 140. કેટલી વાર કરવાનું? બે વાર ગુણક કરવાનું, 140 × 2 એટલે 280 મીટર. એક મીટર પગથી ફીટ કરવાનો ખર્ચો 25 રૂપિયા, તો 280 મીટર પગથી ફીટ કરવાનું કેટલા રૂપિયા? 280 × 25 એટલે જવાબ આવ્યો 7000 રૂપિયા પગથી ફીટ કરવાનો ખર્ચો એ ગુણાકાર આપેલો છે. જય વિદ્યાર્થી મિત્રો, આભાર, જોતા રહો અમારી ચેનલ એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ.